વિશ્વભરના પારસીઓના આસ્થાના કેન્દ્ર એવા ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવનો આરંભ થયો છે. સતત 3 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવને રાજ્યના પ્રવાસન પ્રધાન સૌરભભાઈ પટેલની હાજરીમાં ખુલ્લો મુકાયો હતો. પારસીઓ માટે કાશી માનાતા ધર્મસ્થળના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 20 કરોડની જાહેરાત કરવામાં આવી છે. પારસી સમાજની પરંપરા અને જાળવણી માટે શરૂ થયેલા મહાઉત્સવમાં વિશ્વભરના પારસીઓ હાજર રહ્યા છે. વલસાડના ઉદવાડા ગામે નવા ઇતિહાસની શરૂઆત થઈ છે. પારસીઓના ધાર્મિક સ્થળ એવા ઉદવાડા ખાતે 3 દિવસીય ઈરાન શાહ ઉદવાડા ઉત્સવની શરૂઆત થઈ છે. આ પ્રસંગે પારસી ધર્મના વડા દસ્તુરજી સહિત વિશ્વભરના હજારો પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે વખતે તેઓએ વર્ષ 2011માં ઉદવાડાની મુલાકાત લીધી હતી. તે વખતે ઉપસ્થિત પારસી અગ્રણીઓને દેશ અને દુનિયાના વસતા પારસીઓને એક છત નીચે લાવવા માટે ઉદવાડામાં અવારનવાર પારસીઓના મહોત્સવ થતા રહેવા જોઈએ તે પ્રકારનું એક સૂચન કરેલું હતું. બસ ત્યારથી પારસીઓએ આ પ્રકારના મહોત્સવનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. તેના જ ભાગરૂપે હવે દર 2 વર્ષે ઉદવાડામાં ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ યોજવાની શરૂઆત થઈ છે. ઉદવાડામાં યોજાઈ રહેલા પ્રથમ ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કેબિનેટ પ્રધાન સૌરભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને દેશ અને રાજ્યના વિકાસમાં પારસી કોમનું મોટું યોગદાન હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ઉદવાડા વિશ્વભરમાં પારસીઓનું આસ્થાનું કેન્દ્ર હોવાથી ઉદવાડાના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ રીતે મદદ કરવાની તૈયારી દર્શાવી હતી અને આવનાર સમયમાં ઉદવાડામાં રૂપિયા 20 કરોડના ખર્ચે વિકાસના કાર્યો કરવાની જાહેરાત કરી હતી અને ઉદવાડાને ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે સ્થાનિક તંત્ર પૂરતું ધ્યાન આપે તેવું સૂચન પણ કર્યું હતું. આજે પહેલી વખત ઉદવાડાની અંદર ઈરાન શાહ ઉદવાડા ફેસ્ટિવલ અહીંયા યોજવામાં આવ્યો. આજે ગુજરાતની અંદર 1300 વર્ષ પહેલાં પારસી આવ્યા હતા અને આ પારસી કોમ્યુનિટી દ્વારા દેશમાં દરેક ક્ષેત્રની અંદર ખૂબ સારી કામગીરી કરી છે અને દેશમાં આધુનિક કોમ્યુનિટી હોવા છતાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ ઉત્સાહ દર 2 વર્ષે થાય એ માટે માનનીય દસ્તુરજીને સૂચન કર્યું હતું અને આજે હજારો 5-6 દિવસ અહીંયા ઉદવાડા આવે છે. ગુજરાત સરકારનું આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના નેતૃત્વની છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ઉદવાડા ગામની અંદર જે કોઈ વ્યવસ્થાની જરૂર પડે એ વ્યવસ્થા પણ નક્કી કર્યું છે અને આ ગામની અંદર પારસી ઇન્ટરનેશનલ પારસી જ આવે સ્ટુડન્ટ આવે એ બધાને સારી સુવિધા મળે અને આ સૌરાષ્ટ્ર કોમ્યુનિટી પારસી કોમ્યુનિટી 1300 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા એ લોકો સિવિલાઇઝેશન રિચ કલ્ચર લોકોને જાણવા મળે એ માટે ગુજરાત સરકાર જે કોઈ મદદ આ કોમ્યુનિટી જોશે એ મદદ. મહત્વપૂર્ણ છે કે ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ સતત 3 દિવસ ચાલશે જેમાં પારસીઓના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવશે. 3 દિવસ સુધી અનેક રંગારંગ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે શામક દાવર ગ્રુપે ધમાકેદાર પર્ફોમન્સ કર્યું હતું. ઉત્સવના આરંભમાં જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા પોલીસ વડા પ્રેમવીરસિંહ સહિત ભાજપના ધારાસભ્યો કનુભાઈ દેસાઈ, રમણ પાટકર, સાંસદ કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા તો દેશભરના પારસીઓ એક છત નીચે આવીને નવો ચીલો ચિતર્યો છે. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉદવાડા.